દીવ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રામનવમીની ઉજવણી કરવામાં આવી. દીવમાં આજરોજ વિવિધ વિસ્તારોમાં રામનવમીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી, જે અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દીવ પ્રચંડ તથા બજરંગ દળ દ્વારા પણ દીવ જિલ્લામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત બાઇક રેલી તથા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દીવના વણાકબારા ખાતે સવારે 10 કલાકે વણાકબારા બસ સ્ટેન્ડથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. આ પદયાત્રા વાંચતે ગાજતે તથા જય શ્રી રામના નારા સાથે વણાકબારા ગામમાં ફરીને વણાકબારા બસ સ્ટેન્ડ પરત ફરી હતી. ત્યાંથી તેઓએ બાઇક રેલીની શરૂઆત કરી, જે વણાકબારા સાઉદવાડી દગાચી થઈને પટેલવાડી બુચરવાડા ઝોલાવાડી ડાંગરવાડી મલાડા થઈને ફુદમ ગંગેશ્વર મંદિર પહોંચી હતી, જ્યાં જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલના પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હજારો રામ ભક્તોએ લાભ લીધો હતો. સોલંકી છે. આજરોજ દીવ જિલ્લામાં પ્રથમ વખત જે શોભાયાત્રા નીકળી એમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની જે આજે અધ્યક્ષતાની અંદર જે શોભાયાત્રા નીકળી તે વણાકબારાથી લઈ વણાકબારામાં પદયાત્રા થઈ, પદયાત્રા બાદ અમે લોકો વણાકબારાથી બાઇક રેલી વાડી વિસ્તાર સમગ્ર ગામમાં થઈ, ત્યાંથી મધ્યાંતર અત્યારે ગંગેશ્વર છે. ગંગેશ્વરમાં મહાભોજન છે. મહાભોજન કર્યા બાદ અમે ફરીથી બાઇક રેલી નીકળીશું. બાઇક રેલી અહીંથી દીવ જશે, દીવથી ગોગલા જશે, ગોગલાના સમગ્ર 7 ચોરા ફરશે. ખાસ એક વાત જણાવવાનું કે દીવના વણાકબારાના ને સમગ્ર વાડી વિસ્તારના યુવાનો બહેનો
બધા લોકો ઉત્સાહથી આ રેલીમાં જોડાયા ને આ રેલીને ભવ્ય જે બનાવ્યો છે એ બદલ હું બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને દુર્ગા વાહિનીનું તરફથી એમનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ સોલંકી ભરત, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ. અત્રે વણાંગબારાથી અમે શોભાયાત્રાનું આયોજન કર્યું છે. અમે બહોળી સંખ્યામાં ભક્તોજનો બધા આવ્યા છે વણાંગબારાથી લઈ, અને વણાંગબારામાં અમે પગયાત્રા કરી, એના પછી અમે વાડી વિસ્તારમાં બાઇક રેલી કરી. એ અત્યારે અમે ગંગેશ્વર મહાદેવ આવ્યા છે. અમે ગંગેશ્વર મહાદેવમાં મહાપ્રસાદનું જે આયોજન કર્યું છે અમૃતાબેન અને અમુભાઈએ, એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. અહીંયાથી અમે પ્રસાદી લઈ અને સીધા પાછા દીવ જશું, એમાં એ બાઇક રેલી રહેશે. બાઇક રેલી પછી અમે ગોગલા જશું, અને ગોગલા પહોંચ્યા બાદ અમારી પગયાત્રા છે ત્યાં પાછી આરંભ થશે, શરૂ થશે. અને બધા ભક્તોજનો એ અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ. ત્યારબાદ બપોરે ફરી આ બાઇક રેલી ગંગેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને દીવ થઈ ઘોઘલા પહોંચી હતી, અને ઘોઘલા ખાતે પદયાત્રા દ્વારા 7 ચોરાઓ ફરીને પંચાયત ચોક પૂર્ણ કરી હતી. આજની આ દિવસભર ચાલેલી રેલીને સાંજે વિરામ લીધો હતો, અને જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે રામભક્તો છૂટા પડ્યા હતા. આ રેલી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ બિપિન શાહ, કાઉન્સિલરો તથા બહોળી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા.